नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते वाला विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में ने? श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्वे विद्यार्थी मित्रों तेमज वाली मित्रों हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों, आज अपने धोरण 6 पाठ एमा पाठ पावर पॉइंट प्रकरण अपने सीखी गया, बराबर ने? तो आज आप पावर पॉइंट प्रकरण अभ्यास एट्ले कि भाग 6 नो अभ्यास करवाना छे। तो आप आज पाठन स्वाध्याय जुए। तो दरेक विद्यार्थी मित्रों, अपने स्वाध्याय चलाइए त्यारे साथे पेन पेन्सिल साथ राखे, जेथी करीने आपणे जवाबो लखता जाइए, એટલે આપણને જવાબો સ્વાધ્યાયમાંથી ચોપડીમાંથી શોધવાના પડે, અને નોટમાં આપણે સ્વાધ્યાય લખવું હોય તો સ્વાધ્યાય પોથીમાંથી જોઈ અને ફટાફટ લખી શકીએ અને તૈયાર કરી શકીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આપણે સ્વાધ્યાય જોઈએ। સ્વાધ્યાયમાં પ્રશ્ન 1, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। 1, પાવર પોઈન્ટમાં તમે જેમાં કામ કરો છો તે પાયાના એકમની ખાલી જગ્યા છે તો સ્લાઇડ, જવાબમાં શું આવશે? સ્લાઇડ। 2, સ્લાઇડની શ્રેણીને ખાલી જગ્યા કહે છે તો એને પ્રેઝન્ટેશન કહેવાય। 3, ખાલી જગ્યા આજે દેખાય છે એ ખાલી જગ્યા બટન છે તો એ સ્ટાર્ટ બટન છે જે ટાસ્ક બાર ઉપર આવેલું છે। 4, આજે દેખાય છે એ ખાલી જગ્યા બટન છે તો એ ઓફિસ બટન છે। કયું બટન છે? ઓફિસ બટન, જે ટાઇટલ બાર પર આવેલું છે। 5, આજે દેખાય છે એ ખાલી જગ્યાનું આઇકન બટન છે તો આ પાવર પોઈન્ટનું આઇકન બટન છે। દરેક પ્રોગ્રામનો અલગ અલગ આઇકન હોય છે, બરાબર? તો આ જે આઇકન છે એ પાવર પોઈન્ટનું આઇકન છે। 6, હોમ, ઇન્સર્ટ, ડિઝાઇન વગેરે જેવી વિવિધ ટેબ ખાલી જગ્યા ધરાવે છે તો મેનુબાર, કોણ ધરાવે છે? મેનુબાર। 7, ખાલી જગ્યા એક્ટિવ સ્લાઇડ દર્શાવે છે તો સ્લાઇડ પેન, કોણ દર્શાવે છે? સ્લાઇડ પેન। 8, સ્લાઇડ પેન પર ડિફોલ્ટ એક્ટિવ સ્લાઇડ તરીકે ખાલી જગ્યા સાથે પાવર પોઈન્ટ ખુલે છે તો ટાઇટલ સ્લાઇડ સાથે પાવર પોઈન્ટ ખુલે છે, તો જવાબમાં આવશે ટાઇટલ સ્લાઇડ। 9, પ્રેઝન્ટેશનમાં ખાલી જગ્યા ટેપ બધી જ સ્લાઇડની પ્રતિકૃતિ દર્શાવે છે તો સ્લાઇડ્સ, કોણ દર્શાવે છે? સ્લાઇડ્સ। 10, ખાલી જગ્યા ટેબનો ઉપયોગ દરેક સ્લાઇડની આઉટલાઇન કે ટેક્સ્ટ જોવા માટે થાય છે તો આઉટલાઇન, કયા ટેબનો ઉપયોગ થાય છે? આઉટલાઇન, તો જવાબમાં લખીશું આઉટલાઇન। 11, જ્યારે તમે તમારા પ્રેઝન્ટેશનની છાપેલી કોપી આપવા ઈચ્છો ત્યારે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો નોટ પેનનો ઉપયોગ થાય છે। 12, એક્ટિવ સ્લાઇડને સ્લાઇડ નંબર ખાલી જગ્યા દર્શાવે છે તો સ્ટેટસ બાર, કોણ દર્શાવે છે? સ્ટેટસ બાર। 13, પ્રેઝન્ટેશનમાં કરેલા કોઈ ફેરફારોને સેવ કરવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે તો ટાઇટલ બારના સેવ બટનનો ઉપયોગ થાય છે। 14, નવી સ્લાઇડ ઉમેરવા ખાલી જગ્યા પર ક્લિક કરો તો નવી લેવી છે તો ન્યૂ સ્લાઇડ ઉપર ક્લિક કરવાનું એટલે આપણને નવી સ્લાઇડ મળે। 15, પ્રેઝન્ટેશનમાંથી સિલેક્ટ કરેલ લખાણ દૂર કરવા ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે તો ડિલીટ, દૂર કરવું છે તો ડિલીટ ટૂલનો ઉપયોગ થાય છે। 16, ખાલી જગ્યા નંબર 16, પ્રેઝન્ટેશનમાં ચિત્ર ઉમેરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો ક્લિપ આર્ટ, ચિત્ર ઉમેરવું છે તો ક્લિપ આર્ટ ટૂલનો ઉપયોગ થાય છે। 17, છેલ્લી ક્રિયાને ઉલટાવવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે તો અંડો, છેલ્લી ક્રિયાને ઉલટાવવા માટે અંડો ટૂલનો ઉપયોગ થાય છે। 18, અંડો ટૂલની ક્રિયાને ઉલટાવવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે તો રીડુ, અંડું થઈ ગયું છે એને પાછું લાવવું છે તો રીડુ ઉપર ક્લિક કરો એટલે તમે જે અંડું કર્યું હોય એ પાછું આવી જાય છે, એટલે કહેવાય છે કે અંડો ટૂલની ક્રિયાને ઉલટાવવા રીડુ ટૂલનો ઉપયોગ થાય છે। 19, સિલેક્ટ કરેલા લખાણના ફોન્ટ વધુ મોટા કરવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો તો ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ, શેના પર ક્લિક કરવાનું છે? ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ, ખાલી જગ્યા નંબર 20,
सिलेक्ट करेला लखाणनो रंग बदलवा माटे खाली जगह पर क्लिक करो तो फॉन्ट कलर रंग बदलवो छे फॉन्टनो तो फॉन्ट कलर पर क्लिक करवानुं रहे छे। 21 નોર્મલ ખાલી જગ્યાની ખાલી જગ્યામાં સ્લાઇડની રચના તથા ફેરફાર થાય છે તો નોર્મલ વ્યૂમાં શેમાં થાય છે નોર્મલ વ્યૂમાં। 22 ખાલી જગ્યામાં સ્લાઇડની ફરી ગોઠવણી થાય છે તો સ્લાઇડ શોર્ટર વ્યૂમાં શેમાં થાય છે ગોઠવણી સ્લાઇડની ફરીથી તો સ્લાઇડ શોર્ટર વ્યૂમાં। 23 ખાલી જગ્યામાં નોટ્સ ઉમેરી શકાય તેમાં ફેરફાર કરી શકાય નોટ્સ ઉમેરી શકાય કે તેમાં ફેરફાર કરી શકાય તો શેમાં નોટ્સ પેજ વ્યૂમાં શેમાં નોટ્સ પેજ વ્યૂમાં। 14 ખરેખર સ્લાઇડ શો જોવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો તો સ્લાઇડ શો વ્યૂ શેમાં ક્લિક કરવાનો છે સ્લાઇડ શો વ્યૂ પર। 25 સ્લાઇડ શો શરૂ કરવા માટે કીબોર્ડ પર ખાલી જગ્યા કી દાબો આપણે જ્યારે પાઠ ચાલતો હતો ત્યારે તમને મેં સમજાવ્યું હતું કે આ જે લીટી છે એમાંથી ખાલી જગ્યા પૂછાઈ શકે છે બરાબર તો સ્લાઇડ શો શરૂ કરવો છે તો કીબોર્ડની મદદથી એટલે કે કીબોર્ડની અંદર F5 કી દબાવશો તો સ્લાઇડ શો શરૂ થશે। 26 સ્લાઇડ શો પૂરું કરવા માટે કીબોર્ડ પર ખાલી જગ્યા કી દબાવો તો એસ્કેપ કઈ કી એસ્કેપ ડાબી બાજુના ખૂણા પર પહેલી લગભગ એસ્કેપ કી છે। 27 ખાલી જગ્યા પ્રેઝન્ટેશનનું નામ દર્શાવે છે તો ટાઇટલ બાર ઉપર હંમેશા પ્રેઝન્ટેશનનું પ્રોગ્રામનું નામ હોય છે। 28 સ્લાઇડમાં ટપકાવાળી બાહ્ય રેખા સાથેનું બોક્સ જેમાં તમે લખાણ કે ચિત્ર ઉમેરી શકો છો તેને ખાલી જગ્યા કહે છે ટપકાવાળા બોક્સને પ્લેસ હોલ્ડર કહેવામાં આવે છે જેની અંદર તમે ચિત્રો કે લખાણ ઉમેરી શકો છો। પ્રશ્ન 2 નામ આપો 1 તમારા પ્રેઝન્ટેશનને ખોલવા સેવ કરવા અને છાપવા માટેનું બટન તો ઓફિસ બટન કયું બટન ઓફિસ બટન જેની અંદર તમે ચિત્રો ખોલી શકો સેવ કરી શકો અને પ્રિન્ટ પણ કાઢી શકો। 2 એક્ટિવ સ્લાઇડ દર્શાવતું પેન તો સ્લાઇડ પેન કયું છે સ્લાઇડ પેન। 3 બધી સ્લાઇડની પ્રતિકૃતિ કે બાહ્ય રેખા દર્શાવતું પેન તો એમાં પણ સ્લાઇડ પેન। 4 સ્લાઇડની નોટ્સ ટાઈપ કરવા માટેનું પેન તો નોટ્સ પેન નોટ્સ પેનની મદદથી આપણે સ્લાઇડમાં આપણે નોટ્સ લખી શકીએ છીએ। આગળ એક્ટિવ સ્લાઇડનો નંબર દર્શાવતો બાર તો સ્ટેટસ બાર એક્ટિવ સ્લાઇડ છે એનો નંબર ક્યાં જોવા મળે છે સ્ટેટસ બાર ઉપર। પહેલી સ્લાઇડ હોય તો 1 of 1 બીજી હોય તો 2 of 2 પછી ત્રીજી હોય તો સ્લાઇડ 3 of 3 તો સ્ટેટસ બાર દર્શાવે છે। 6 સ્લાઇડ ઉમેરવા માટેનું ટૂલ નવી સ્લાઇડ લેવી છે તો ન્યૂ સ્લાઇડ આજે એનું બટન છે એટલે કે ટૂલ છે તો નવી સ્લાઇડ ઉમેરવા માટે ન્યૂ સ્લાઇડનો ઉપયોગ થાય છે। 7 સ્લાઇડ કાઢવા માટેનું ટૂલ તો ડિલીટ ટૂલ પર ક્લિક કરો તો સ્લાઇડ નીકળી જાય છે। 8 સ્લાઇડ રચવા કે ફેરફાર કરવા માટેનો વ્યૂ તો નોર્મલ વ્યૂ રચવા કે ફેરફાર કરવા માટેનો વ્યૂ તો નોર્મલ વ્યૂ। 9 સ્લાઇડ ખરેખર સ્લાઇડ શો જોવા માટેનો વ્યૂ તો સ્લાઇડ શો શું કહેવાય જોવા માટે તો સ્લાઇડ શો। 10 સ્લાઇડની ફરતે ગોઠવણી માટેનો વ્યૂ સોરી સ્લાઇડની ફરી ગોઠવણી માટેનો વ્યૂ તો સ્લાઇડ શોર્ટર શું કહેવાય સ્લાઇડ શોર્ટર। 11 નોટ્સમાં ફેરફાર કરવા માટેનો વ્યૂ તો નોટ્સ પેજ વ્યૂ કયા વ્યૂનો ઉપયોગ થાય છે નોટ્સ પેજ વ્યૂ। સ્લાઇડ શો શરૂ કરવા માટેની કી તો F5 કઈ છે સ્લાઇડ શો શરૂ કરવું છે તો F5 સ્લાઇડ શો પૂરો કરવો છે તો એસ્કેપ કઈ કીનો ઉપયોગ થાય છે ESC તો એને એસ્કેપ કહેવાય છે। આગળ પ્રશ્ન 3 નીચેના ટૂલ્સના નામ અને કાર્ય લખો તો આપણને ટૂલ્સના નામ ખબર હોવી જોઈએ એનું કાર્ય પણ આપણને ખબર હોવી જોઈએ તો આ જે ડબલ ચોરસ દેખાય છે એને ડિસ્ટોર ડાઉન કહેવામાં આવે
છે જે ટાઇટલ બારના જમણી બાજુ પર વચ્ચેનું બટન છે. તો રિસ્ટોર ડાઉન બટન પર ક્લિક કરો તો પાવર પોઈન્ટ વિન્ડો થોડી નાની થઈ જશે. ત્યારબાદ ક્લોઝ એટલે કે ચોકડી, ક્લોઝ બટન પર ક્લિક કરતાં પાવર પોઈન્ટ વિન્ડો બંધ થાય છે. ત્યારબાદ મિનિમાઇઝ પર ક્લિક કરતાં ડેસ્કટોપ પરથી પાવર પોઈન્ટ વિન્ડો અદૃશ્ય થઈને ટાસ્ક બાર ઉપર માત્ર તેનું આઇકન જોઈ શકાય છે. 4. મેક્સિમાઇઝ બટન ઉપર ક્લિક કરતાં નાની વિન્ડોને તેના મૂળ કદમાં ફરીથી જોવા માટે મેક્સિમાઇઝ બટન ઉપર ક્લિક કરો એટલે તમે જે પેલું રિસ્ટોર ડાઉન કર્યું એટલે વિન્ડો કેવી થઈ ગઈ હોય, નાની, અને જે રિસ્ટોર ડાઉન જે બટન છે એની જગ્યાએ મેક્સિમાઇઝનું એટલે કે આવું બટન આવી જાય છે જેના મદદથી તમે વિન્ડોને મૂળ સાઇઝમાં એટલે કે મેક્સિમાઇઝ સાઇઝમાં પાછી લાવી શકો છો ડેસ્કટોપ પર. ત્યારબાદ આ છે ઓપનનું ટૂલ, એટલે કે સેવ કરેલી ફાઇલને ઓપન કરવા માટે આ ટૂલનો ઉપયોગ થાય છે. 6. ન્યૂ સ્લાઇડ એટલે કે પાવરપોઈન્ટમાં નવી પ્રેઝન્ટેશનમાં નવી સ્લાઇડ ઉમેરવા. ન્યૂ સ્લાઇડમાં મતલબ એ છે કે પ્રેઝન્ટેશનની અંદર નવી સ્લાઇડ ઉમેરવી છે તો ન્યૂ સ્લાઇડ પર ક્લિક કરો. 7. ડિલીટ એટલે કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાંથી પસંદ કરેલી સ્લાઇડ દૂર કરવી છે તો ડિલીટ ટૂલનો ઉપયોગ થાય છે. ક્લિપ આર્ટ પર ક્લિક કરો. વિન્ડોઝના જમણી બાજુએ તમને ક્લિપ આર્ટ પેન જોવા મળશે એટલે ક્લિપ આર્ટ પેનની મદદથી આપણે ચિત્રો ઉમેરી શકીએ છીએ. પછી આગળ ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ એટલે કે પસંદ કરેલા લખાણની ફોન્ટ સાઇઝ વધારવા માટેનું ટૂલ. ડિસ્ક્રીઝ ફોન્ટ સાઇઝ એટલે પસંદ કરેલા લખાણના ફોન્ટ નાની સાઇઝના એટલે કે ફોન્ટ સાઇઝ ઘટાડવા માટે ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝનો ઉપયોગ થાય છે. 10. બોલ્ડ પસંદ કરેલા લખાણને બોલ્ડ એટલે કે ઘેરા જાડા અક્ષરોમાં બદલવા માટે બોલ્ડ ટૂલનો ઉપયોગ થાય છે. ઇટાલિક પસંદ કરેલા લખાણને ઇટાલિક ફોન્ટ સ્ટાઇલ એટલે કે આગળની તરફ ઢળતા અક્ષરો કરવા માટે ઇટાલિક ટૂલનો ઉપયોગ થાય છે. અંડરલાઇન ટૂલના ઉપયોગથી આપણે લખાણની અંદર નીચે લીટી દોરી શકીએ છીએ. 14. ટેક્સ્ટ શેડો એટલે કે પસંદ કરેલા લખાણના પાછળ પડછાયો ઉમેરવા માટે ધ ટેક્સ્ટ શેડોનો ઉપયોગ થાય છે. આગળ 15. ચેન્જ ધ કેસ પસંદ કરેલા લખાણને કેપિટલ કે સ્મોલ અક્ષરોમાં બદલવા માટે ચેન્જ કેસનો ઉપયોગ થાય છે. ફોન્ટ કલર પસંદ કરેલા લખાણનો રંગ બદલવા, તમે લખાણ પસંદ કર્યું છે એનો રંગ બદલવો છે તો એના માટે ફોન્ટ કલર ટૂલનો ઉપયોગ થાય છે. સિલેક્ટ તો સ્લાઇડમાં લખાણ પસંદ કરવા માટે સિલેક્ટ ટૂલનો ઉપયોગ થાય છે. 18. અંડુ છેલ્લી ક્રિયાને ઉલટાવવા માટે અંડુ ટૂલનો ઉપયોગ થાય છે. 19. રીડુ તો અંડુ ટૂલની ક્રિયાને ઉલટાવવા રીડુ ટૂલનો ઉપયોગ થાય છે. અંડુ કરો તો છેલ્લી ક્રિયા ઉલટાવવા રીડુ કરવું પડે અને રીડુ હોય તો પાછું અંડુ લાવવા માટે રીડુ પર ક્લિક કરવામાં આવે છે. ડેટ એન્ડ ટાઈમ સ્લાઇડમાં ચાલુ તારીખ અને સમય ઉમેરવા માટે ડેટ એન્ડ ટૂલનો ઉપયોગ થાય છે. 21. હેડર એન્ડ ફૂટર એટલે કે સ્લાઇડના હેડર અને ફૂટરને એડિટ કરવા એટલે કે ફેરફારો કરવા માટે હેડર એન્ડ ફૂટર ટૂલનો ઉપયોગ થાય છે. સ્લાઇડ નંબર એટલે કે સ્લાઇડ નંબર ઉમેરવા સ્લાઇડ નંબર વ્યૂનો ઉપયોગ થાય છે. એ વિભાગને બી વિભાગ સાથે જોડો. પહેલું શું છે નોર્મલ તો સ્લાઇડ રચવા કે ફેરફાર કરવા. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ઉત્તરમાં ખાલી CEBD એવું આપ્યું છે પરંતુ તમારે જગ્યા ઘણી વધશે બરાબર ને,
तो सामे साचो जवाब सी करीने साचो जवाब लखजो। तो पहलू छे तो एनामां सी तो स्लाइड रचवा अने फेरफार करवा। स्लाइड शॉर्टर शॉर्टर तो स्लाइड नी फरी गोठवणी करवा, स्लाइड शॉर्टर नो उपयोग थाय छे। त्रण नोट्स पेज तो नोट उमेरवा के फेरफार करवा माटे नोट्स टूल नो उपयोग थाय स्लाइड रचवा के फेरफार करवा माटे। स्लाइड सॉर्टर एटले स्लाइड ने फरवती गोठवणी करवा। त्रण पेज नोट्स पेज तो नोट्स उमेरवा के फेरफार करवा माटे। चार नंबर स्लाइड शो तो स्लाइड शो शुरू करवा माटे, सना माटे स्लाइड शो शुरू करवा। आगळ स्लाइड नंबर तो स्लाइड नंबर उमेरवा माटे स्लाइड नंबर टूलनो उपयोग थाय छे, जेनी मददथी आपणे स्लाइडना नंबरो उमेरी शकीए छीए। तो दरेक विद्यार्थी मित्रोए તમારું અહીંયા સ્વાધ્યાય પૂરો થાય છે તો તમારી નોટબુકની અંદર સારા અક્ષરે આવી રીતે સ્વાધ્યાય લખવાનું છે। તો આવજો વિદ્યાર્થી મિત્રો, આગળ નવા અભ્યાસ સાથે ફરી મળીશું।